હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદના આખોદર અને ઈસરા ગામના ખેડૂતોની તંત્ર પાસે ચોમાસાના પાણીના નિકાલની કાર્યવાહી કરવા માંગ. ખેડૂતો દ્વારા પાણીના નિકાલ માટે 8 મહિના પહેલા મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. રોજકામ કરવા છતાં પાણીના નિકાલનો પ્રશ્ન હલ ન થતા આખોદર ઈસરા ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી. કેશોદના ગેટ પંથકમાં ચોમાસામાં પાણીનો તાત્કાલિક નિકાલ ન થતાં દરિયાઈ માહોલ સર્જે છે, જેમાં ખેડૂતો ખેતરે તો નથી જઈ શકતા, પરંતુ જો લાંબા સમયે વરસાદી માહોલ બને તો ખેડૂતોએ પાણી વગર ઊભા થતા ખરીફ પાક જમીન સરી જઈ ખાતર બની જાય છે. ત્યારે આવી જ કંઈક વેદના કેશોદ પંથકના આખાદેડ અને ઈસરા ગામના ખેડૂતોની છે, જેમાં ખેડૂતોએ એકઠા થઈ ચોમાસામાં વરસાદના પાણીથી ખેતરો છલકાઈ જતા હોય, જેનો નિકાલ ન થતાં આશરે 2000 વીઘામાં ચોમાસુ પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા છે. તેથી પાણી રોકાતા ગેરકાયદેસર બીના બનાવાયેલા માટીના પારાને દૂર કરી રસ્તાની બંને સાઈડ પાણીના નિકાલ માટે કેનાલ બનાવવા 8 મહિના પહેલાં તંત્ર પાસે માંગ કરી હતી. ખેડૂતોએ વધુ વિગતો આપતા જણાવ્યું કે આ વર્ષે જૂનો પ્રશ્ન છે, જેમાં અકોદર, ઈસરા, પાડોદર સહિતના 3 ગામની સીમમાં પાણી ભરાયેલા રહે છે, તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ પડતા આ પાણીની આવકથી પણ આ ખેતરો જળબંબાકાર બને છે. ઘણા દિવસો સુધી ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા હોય પાણીના નિકાલ માટે તંત્ર આશ્વાસન આપે છે, પરંતુ કામ નથી કરતું તેવા ઈસરાના સરપંચે આક્ષેપ પણ કર્યા હતા. આ અંગે અગાઉ પણ ખેડૂતોએ મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિત તાલુકા તંત્રની લેખિતમાં જાણ કરી. તેથી મામલતદાર દ્વારા 1 મહિના પહેલા રોજ કામ કરી પાણીનો નિકાલ થવામાં અડચણરૂપ બાબતે કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી, પરંતુ ચોમાસા પહેલાં આ કામગીરી ન થતાં ખેડૂતોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગણી સાથે આજે અખોદર તથા ઈસરા ગામના ખેડૂત આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા રહેતા પાણીના નિકાલ કરવાની માંગણી કરવામાં આવી છે, અને જો માંગણી નહીં સંતોષવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.